તો સુમિરાબેન તુરિયાનો ઉપયોગ કરીને શાક જ બનશે કે બીજું કંઈ? ના, આપણે શાક જ બનાવીશું, પણ એક જુદા પ્રકારનું શાક છે. તો તુરિયાની સાથે કોમ્બિનેશનમાં શું લઈશું? તુરિયા અને એની સાથે ટમેટું છે અને ચણાના લોટનું છે શાક. ઓકે, એટલે સહેજ ઘટ જ બનશે આશા. હા, ઠીક છે. તો શરૂ ક્યાંથી કરીએ છીએ? પહેલા તુરિયા ખોલવાના છે. સારું, ચલો તો છોલી લઈએ તુરિયાને. જેમ વાત થઈ હતી કે તુરિયા છોલવાના તો ખરા, પણ ચાખી બી લેવાના. તુરિયામાં કડવા આવવાની શક્યતા ઘણી વધારે હોય છે. જે એની ધારી ધારી હોય ને એ જ ખાલી છોલીએ છે તુરિયામાં, આખા છોલવાની જરૂર નથી. એ જે ધારી હોય એ જ સચ કડક હોય, બાકી તો ના હોય. હા, આ રીતે આપણે એને છોલી લઈશું. થોડીક થોડીક એની છાલ દેખાતી હશે. હવે તુરિયા સમારી લઈશું. અહીંયા જે આપણે તુરિયા સમારીએ છીએ એને ગોળ સ્લાઇસમાં સમારીશું, અને બહુ જ પતલી સ્લાઇસ નથી કરતા, થોડીક થીક સ્લાઇસ કરીએ છીએ, કારણ કે આપણ થોડા ગળી જશે. હા, તો સુર્યા સમારાઈ ગયા છે. હવે આપણે એને વઘારી દઈશું. ગેસ ચાલુ કરીશું. ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લઈશું. એમાં થોડીક આપણે હિંગ નાખીશું. હિંગનો જ વઘાર કરીએ છીએ. હિંગનો વઘાર કરીએ છીએ અને થોડુંક જીરું પણ નાખીશું. હિંગ અને જીરું નાખ્યા પછી જીરું સહેજ ખીલી જાય એટલે આપણે એમાં ટામેટા નાખી દઈશું. જીરું સરસ ખીલી ગયું છે, હવે એમાં ટામેટા નાખીશું અને એની જ સાથે તુરિયા પણ નાખી દઈશું. એની સાથે મીઠું નાખી દઈશું, લગભગ અડધી ચમચી. હલાવી દઈશું. તો મને ખાલી આ બે જ શાકની જરૂર પડે છે? હા, ટામેટા અને તુરિયા. હા, ગેસ ધીમો કરી અને એમાં હળદર પણ નાખી દઈશું. ઢાંકી અને ધીમા ગેસે તુરિયાને ચડવવાના છે. ચણાનો લોટ શેકવા આમાં પણ નાખીને આપણે બનાવી શકીએ, પણ જે આપણે ગોળ સ્લાઇસમાં તુરિયા સમાર્યા છે તો જ્યારે ચણાનો લોટ નાખીને એને સીજવવાનું ને એ પ્રોસેસ આપણે કરીએ તો ઘણીવાર તુરિયા બહુ જ ભાંગી જતા હોય, એટલે આપણે એને જુદા શેકીએ છીએ. તેલ લઈશું. ડ્રાય નથી શેકવાનો, તેલ સાથે. હા, તેલ સાથે શેકવાનો છે. લસલસતું શેકાશે? હા, સરસ લસલસતું શેકવાનું છે. આમાં સહેજ તેલ વધારે જ જાય છે, પણ સ્વાદ બી બહુ સરસ હોય છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણી પાસે એક બાઉલ ચણાનો લોટ છે, એમાંથી આપણી જરૂરત હોય એટલો આપણે આમાં લઈ શકીએ છીએ. હું અત્યારે લગભગ પોણો બાઉલ જેટલો લઉં છું. ચણાનો લોટ શેકવાનો હોય એટલે એકદમ ધીમા ગેસે કરવાનો. હા, થોડુંક એક બે ચમચી બીજું તેલ લેવું પડશે, લગભગ બે ચમચી લઈએ છીએ. આપણે જે લોટવાળા કેપ્સિકમ ને બધું બનાવતા હોઈએ છીએ એમાં પણ આ પદ્ધતિથી આપણે બનાવી શકીએ ને? હા, બનાવી શકાય. બેઝિકલી મને એવું થાય કે આપણે માની લો ટિપિકલ તુરિયા ગોળ સમાર્યા છે, તો જો એ ભાંગી જાય તો પછી ગોળ સમારવાનો મતલબ નથી. તો આપણે એવી રીતે એને તૈયાર કરીએ કે એનો શેપ પણ જળવાય અને આપણો પર્પઝ પણ સર્વ થાય. કેવો શેકીએ છીએ લોટને? થોડોક લાલ અને સુગંધ આવે એવો, કાચી સ્મેલ ચણાના લોટની ઉડી જાય એટલું આપણે એને શેકીશું. સુગંધ તો શરૂ થઈ ગઈ છે, પણ થોડોક લાલ શેકીશું હજી. એને એકવાર તુરિયા સાચવી રહીને હલાવી દેવાના, ભાંગે નહીં એવી રીતે. હા, તુરિયા લગભગ ચડી ગયા છે તો આપણે એને ગેસ બંધ કરી દઈશું. સીસેજ પાછું સીજાશે બી. હા, લોટ શેકાઈ ગયો છે, એનો કલર પણ બદલાઈ ગયો છે, તો હવે ગેસ બંધ કરી દઈશું. તુરિયામાં આપણે તુરિયાના ભાગનું મીઠું નાખ્યું હતું, આની અંદર આપણે થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું અને જે બીજા મસાલા કરવા છે બધા જ આમાં કરી દઈ શકીએ આપણે. બહુ જ થોડુંક મીઠું નાખીશું. મરચું જે પ્રમાણે તીખું ગમતું હોય એટલું મરચું નાખીશું. હળદર આપણે તુરિયામાં નાખી છે, થોડીક આમાં નાખીશું, પાંચ ચમચી જેટલી, અને એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું. હલાવી દઈશું આ બધું. આજે તમે બંને શાક ખરેખર એકદમ જ અલગ બતાવ્યા. અલગ છે. હા, જે ના ખાતું હોય એને પણ એમ થાય કે ના યાર એકવાર તો ટ્રાય કરવો જોઈએ, અને ખરેખર આ એકવાર ટ્રાય કરવા જેવો છે. સાચે તુરિયા જોઈ લઈએ આપણે.
ખબર પડે છે કે સરસ ચડી ગયા છે તુરિયા, અને છતાં એને આવી રીતે આપણે કટ કરીને જોઈ લઈ શકીએ. તો તુરિયા સરસ ચડી ગયા છે. હવે જે લોટ શેકીને રાખ્યો છે એ આપણે આની અંદર નાખી દઈશું. હળવે હાથે એને હલાવીશું. આ જે શેકેલો લોટ છે ને એનો સ્વાદ આપણે ભાખરીની સાથે ખાવા માટે હંમેશા ટેવાયેલા જઈએ. હા, તો ભાખરીની સાથે સારો જ લાગશે, બહુ સરસ લાગશે. તો એ સિવાય રોટલી પરાઠા એ બધા સાથે સારું, બધા સાથે સરસ લાગશે. હવે થોડુંક પાણી નાખીશું. સરસ, એકદમ સરસ ઘટ્ટ થઈ, ઘટ્ટ થઈ ગયું. એકાદ મિનિટ આપણે લોટ ચડવા દઈશું. શાક તૈયાર. પાણી આપણે એટલા માટે નાખ્યું કે લોટ કોરો શેકેલો હતો, તો એમાં પાણી નાખીએ તો ઘટ પણ થાય, તુરિયા પર લપેટાઈ પણ જાય અને ચડી પણ જાય. તુરિયા ટામેટાનું ચણાના લોટનું શાક આપણે જે બનાવ્યું એ સીજાઈને તૈયાર છે, તો હવે એને સર્વ કરી દઈએ. હા, જ્યારે બી આવું શાક બનાવીએ તો એને બહુ જ હળવે હાથે હેન્ડલ કરવાનું, જેથી આપણી જે મહેનત છે એ લેખે લાગે. ગોળ ચમચો નહીં લેવાનો, શાર્પ ધાર વાળો ચમચો કે તવે તો લઈએ તો એ આખે આખો તૂટે નહીં અને સરસ પ્રેઝન્ટેબલ રહે. એટલે ગલકા તુરિયા ખરીદવાથી લઈને એનું શાકના કોમ્બિનેશનથી લઈને સર્વ કરવા માટે કયો ચમચો વાપરવાનો એ પણ બહુ અગત્ય. આ બધી જ એક આર્ટ છે, અને એક સામાન્ય સ્ત્રી કે ગૃહિણી આ આર્ટને બહુ સારી રીતે જાણતી હોય કે કેવા પ્રકારનો ચમચો, ભાથિયો કે તવે તો અને એનો શું ઉપયોગ કરવો, જેથી કરીને એણે જે કંઈ વસ્તુ બનાવી છે એનું રિઝલ્ટ ખરાબ ના થાય. અને કોઈક ઓછું જાણતું અથવા અણઘડ વ્યક્તિ જ્યારે એ વસ્તુને હેન્ડલ કરવા માંડે ત્યારે એનો મગજનો પારો સાતમા આસમાને તરત પહોંચી જતો હોય છે. એ તો પૂછો જ નહીં, ત્યાં બાજુમાં કઈ ગુંજુ થઈ રહ્યું ને ત્યાં આમ કરે છે, આવું ચાલતું જ હોય, ચાલતું જ હોય. ઇવન એને એટલી બધી કાળજી કરીને ભાત બનાવ્યો હોય, સરસ મોટા દાણાનો કે લાંબા દાણાનો સરસ બાસમતી રાઈસ કર્યો હોય ને કોઈ આવીને આમ આમ હલાવે તો પતી ગયું પછી. એટલે એ પણ એક સૂઝ છે અને એ સ્ત્રીની પોતાની સમજ છે અને એની આર્ટ છે જેનાથી સારું રિઝલ્ટ લે છે. તો તૈયાર છે તુરિયા ટામેટાનું ચણાના લોટવાળું શાક, અને ભાખરીની સાથે એનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પણ રોટલી અને મગની દાળ સાથે પણ આ બહુ સરસ લાગે. રોટલી, મગની દાળ, તુરિયાનું લોટવાળું શાક અને ભાત એ મારું પ્રિય મેન્યુ છે, પણ જેને જેની સાથે ભાવે ખાઈ શકે. તુરિયા ટામેટાનું શાક બનાવવા માટે જોઈશે તુરિયા 2 નંગ, તેલ 3-4 ચમચી, હિંગ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, ટામેટા 1/2 વાટકી, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1/2 ચમચી. ચણાનો લોટ શેકવા માટે જોઈશે તેલ 5-6 ચમચી, ચણાનો લોટ 1/4 બાઉલ, મીઠું 5 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, પાણી જરૂર મુજબ. તુરિયા ટામેટાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ તુરિયાની છાલ કાઢી તેને સમારી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું ઉમેરી જીરું ખીલે એટલે એમાં સમારેલા ટામેટા, સમારેલા તુરિયા ઉમેરી મીઠું અને હળદર ઉમેરી ઢાંકીને તુરિયાને ચડવા દો. હવે એક પેનમાં તેલ લઈ એમાં ચણાનો લોટ ઉમેરી લોટને શેકી લો. લોટનો રંગ બદલાઈ જાય એટલે એમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી લો. હવે તુરિયા ચડી જાય એટલે આ મિશ્રણને એમાં ઉમેરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને સહેજવાર માટે થવા. શાક તૈયાર થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે તુરિયા ટામેટાનું શાક.